हेलो बाळको, आज आपणे चैप्टर नंबर 4 जे छे आपणो समतल में गति एना थोड़ा एमसीक्यू सॉल्व करशुं। मारी पासे पहेलो क्वेश्चन कंईक आवो छे, एक व्यक्ति ने नदी ना एक कांठा थी लंब दिशा में आवेला बीजा कांठा पर पहोंचवुं छे। आ माटे 1.5 मीटर पर सेकंड नी झड़पे पाणीना प्रवाह साथे 120 अंशना कोण बनावती दिशा में तरे छे, तो पानी ना प्रवाह नो वेग खाली जग्या हशे। तमारा जे ऑप्शन छे ए छे 0.25 मीटर पर सेकंड, 0.5 मीटर पर सेकंड, 1 मीटर पर सेकंड अने चौथो ऑप्शन छे 0.433 मीटर पर सेकंड। जो हूँ एक वस्तु कही दो, लेक्चर जे छे ए लेक्चर नी शुरुआत में अथवा तो एंड में हूँ आज छे आनो फोटोग्राफ जे हशे ए स्कैन करीने मूकी देश, जेथी तमारे जो एनी प्रिंट लेवी होय तो पण तमे लई शको छो। ओके, चलो अहीं आगळ जे छे मारी पासे आवो क्वेश्चन छे, हूँ फरीथी वाँचू छूँ के एक व्यक्ति छे नदीना एक कांठाथी, धारो के आपणे एवुं विचारीए के आ नदी छे बराबर अने एना एक कांठा आगळ व्यक्ति छे। ओके, एने बीजे कांठे पहोंचवुं छे तो ते 0.5 मीटर पर सेकंडनी झड़पे पाणीना प्रवाह साथे 120 अंशनो कोण बनावती दिशामां तरे छे। हवे जो पाणीनो जे प्रवाह छे एनो वेग आपणे आ दिशामां कहीए तो वेलोसिटी ऑफ रिवर जे छे ए वी आर आ दिशामां थयो, एनी साथे ए पोते 120 अंशनो खूणो बनावती दिशामां तरे छे। એટલે જે માણસ જે હશે વેલોસિટી ઓફ મેન હે ને, એની દિશા આ દિશા થઈ અને આ જે ખૂણો જે બન્યો છે આખો એ કેટલો કીધો છે આપણને 120 ડિગ્રી, ક્લિયર। તો એમ કહે છે પાણીના પ્રવાહનો વેગ એટલે વી આર આપણને શોધવાનો કીધેલો છે। હું આકૃતિ થોડી વ્યવસ્થિત દોરું અહીંયા, જુઓ આપણને કહે છે કે આ વી આર કેટલો હશે, આ તો આપણને કહી દીધો છે કે 0.5 છે, તો આની કિંમત આપણને શોધવાની કીધી છે કે વેલોસિટી ઓફ રિવર શું હશે એ શોધો। ઓકે, મેં આ સદિશોને આ રીતે દર્શાવ્યા છે। પહેલું તો તમે વિચાર કરી શકો અહીંયા આગળ કે જો હું અહીંયા આગળ બે સદિશો આ રીતે છે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જો વાપરીએ તો હું અહીંયા આગળથી આપણે જો આ રીતે દોરીએ તો તમે જોઈ શકો છો કે આ જે સદિશ છે એ જ સદિશનું જેટલું આ મૂલ્ય થશે, એનો મતલબ કે આને પણ આપણે વી આર વડે દર્શાવી શકીએ। આટલું તમે સમજો છો? ઓકે, હવે જો હું અહીંયા આગળથી આમ જો લંબ દોરું, આમ આ લંબ દોરીએ તો ટોટલ 120 અંશનો ખૂણો છે, આ 90 હોય તો બાકીનો આ ખૂણો 30 ડિગ્રી થઈ જશે। સમજાય છે? આખો 120માંથી આ જો છે આટલો 90 થયો એટલે બાકીનો આટલો 30 થશે। તો જુઓ અહીંયા મને આ ખૂણો છે, ખૂણા માટે આ એક કાટકોણ ત્રિકોણ તમને દેખાતો હશે જેની અંદર ખૂણાની સામેની બાજુ મારે શોધવાની છે અને પાસ આ જે કર્ણ છે એના વિશે મને ખબર છે। તો જો હું આકૃતિ પરથી સાઇન થીટા સૂત્ર લઉં કે સાઇન 30 એટલે શું સૂત્ર થાય, અહીંયા આગળ સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ છે વી આર અને કર્ણ શું છે વી એમ, તો મારે વી આર શોધવો છે, મારો જવાબ શું થશે વી એમ સાઇન 30। મને જે છે એ માણસનો વેગ ઓલરેડી 0.5 આપેલો હતો અને સાઇન 30ની કિંમત હું જાણું છું 1/2, મતલબ કે મારો આન્સર થશે 0.25 મીટર પર સેકન્ડ। ઓકે, સિમ્પલ હતો, તો આ રીતે આપણે એને ગણી શકીએ છીએ। તો આ રીતે તમને આવા કોઈ ક્વેશ્ચન આપ્યા હોય તો આ રીતે સોલ્વ કરી શકો છો। ઓકે, ચલો પછીના ક્વેશ્ચન પર જઈએ, સેકન્ડ ક્વેશ્ચન। સેકન્ડ ક્વેશ્ચન આપણને એવો આપે છે કે બે બળ છે એના મૂલ્યનો સરવાળો 18 ન્યૂટન છે। જો બે બળના મૂલ્યનો સરવાળો એટલે એ બળના નામ જો હું F1 અને F2 આપું તો F1+F2 આ સરવાળો જે છે એ મને 18 ન્યૂટન આપ્યો છે। પછી કહે છે આ બળોના પરિણામી બળનું મૂલ્ય 12 ન્યૂટન છે, એટલે પરિણામી બળને હું F કહું તો F=12 ન્યૂટન છે એવું મને આપે છે। જે નાના બળને લંબ દિશામાં છે, એટલે સપોઝ અહીંયા F1 અને F2 બે બળ હોય તો હું આ F1 બળ નાનું બળ ગણું તો પરિણામી બળ F કેવું છે એને લંબ એટલે આવી રીતે હશે। ઓકે, તમને કહે છે તો બંને બળના મૂલ્ય કેટલા હશે, તમારા ઓપ્શન છે એક 12 ન્યૂટન હશે, બીજું 6 ન્યૂટન, બીજો ઓપ્શન છે 13 ન્યૂટન અને 5 ન્યૂટન, ત્રીજો ઓપ્શન છે 10 ન્યૂટન અને 8 ન્યૂટન અને ચોથો ઓપ્શન છે 16 ન્યૂટન અને 2 ન્યૂટન। જુઓ અહીંયા આગળ જે છે બે સદિશોનું પરિણામી આ મળતું હોય એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે છે આપણી પાસે ત્રિકોણના નિયમ પ્રમાણે વિચાર કરવો પડે, એટલે કે આ જે છે બળ એ F2 હોવું જોઈએ તો જ આ બંનેનું પરિણામી F આપણને આ રીતે મળી શકે, હે ને।
तो अँ आग थी अपनी पास अँ आकृति बनी प्रश्न पर थी कि नाना बड़ ने परिणामी बड़ केव लंब मैं आप आकृति में आ रीते दर्शा हमें जुओ आकृति पर आप अँ आग विचारी तो आ कर्ण थो एट लखी सके कि एफ टू स्क्वेर बराबर शू रिजल्ट मू अपने और लखा है एफ टू स्क्वेर बराबर एफ स्क्वेर प्लस एफ वन स्क्वेर लखी शकाय। हवे जो हूँ एफ वन ने आ बाजू लई आऊँ तो एफ टू स्क्वेर माइनस एफ वन स्क्वेर इज इक्वल टू एफ स्क्वेर लखशू। हवे आना बे भाग पड़े कि नहीं कया एफ टू माइनस एफ वन अने एफ टू प्लस एफ वन ओके अने परिणामी एफ बराबर बार छे तो बार नो वर्ग आवशे। चलो हवे जुओ अँ आग थी तमे जाणो छो के बन्ने बड़ोनो सरवाळो जे छे ए 18 न्यूटन छे एवुं आपणने कीधुं हतुं तो हूँ एने 18 मूकी शकूँ अने 12 वर्ग शू थाय 144 थशे ओके। तो हवे जुओ मारी पासे शू रिजल्ट वध्युं एफ टू माइनस एफ वन इज इक्वल टू आपणे लखी शकीए 144 डिवाइडेड बाय 18 केटला थाय आ भागाकार करशो तो तमारो जे जवाब छे ए जवाब कंईक 8 न्यूटन आवशे। एनो अर्थ एवो थयो के एफ टू माइनस एफ वन बराबर मने 8 न्यूटन मळ्या। तो एक रिजल्ट मारी पासे आ छे अने बीजू ऑलरेडी मारी पासे आ रिजल्ट छे ज कयुं एफ वन प्लस एफ टू बराबर 18 न्यूटन। तो जो हूँ एनो उपयोग करूँ के एफ टू प्लस एफ वन बराबर 18 न्यूटन छे तो तमे अहीं आगळ आ बंने समीकरण लो तो अहीं आगळथी शूँ थाय आ बे कैंसल थई जशे है ने लोपनी रीत वापरी शकाय। तो टू एफ वन इज इक्वल टू शूँ थाय 26 तो सॉरी टू एफ टू इज इक्वल टू 26 तो एफ टू बराबर शू थशे 13 न्यूटन। तो लखी शकाय आना पर थी के सॉल्व करो तो एफ टू बराबर मने शू मळशे 13 न्यूटन अने जो एफ टू 13 न्यूटन होय तो तमे आनी अंदर मूकी दो 13 एने आ बाजू लई जाओ तो माटे एफ वन जे छे ए मने केटला मळवा जोईए 5 न्यूटन जे आपणो ऑप्शन बी हतो। तो कहेवानो अर्थ ए थयो कि आपणने जे प्रश्नमां माहिती आपी છે એને વન બાય વન લેતા જાઓ તો ઇઝીલી તમે જવાબ આ રીતે લખી શકો છો। તો પહેલાં તમે આખી જે આ વસ્તુ આપી છે એને આ રીતે લખી લો આ આપણો સેકન્ડ ક્વેશ્ચન। ચલો હવે થર્ડ ક્વેશ્ચનની વાત કરીએ। જુઓ એમાં એમ કહે છે કે 10 મીટર ઊંચા મકાનની અગાશી પરથી એક છોકરો છે 10 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ સાથે 30 અંશના કોણે દડો ફેંકે છે જે સ્થળેથી દડો ફેંકવામાં આવ્યો છે ત્યાંથી 10 મીટર ઊંચાઈએ જે બિંદુએ દડો આવશે તે અંતર કેટલું હશે। જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાના છે તમારા ઓપ્શન છે 5.20 4.33 મીટર 2.60 મીટર અને 8.66 મીટર। જુઓ તમને એમ કહે છે અહીંયા કે 10 મીટર ઊંચા મકાનની અગાશી એનો મતલબ એમ થયો કે આ મકાન હોય તો એની જે આ ઊંચાઈ છે એ મને શું આપી છે 10 મીટર। ત્યાંથી એમ કહે છે એક છોકરો 10 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ સાથે એટલે આની સાથે 10 મીટર પર સેકન્ડના વેગથી 30 અંશનો ખૂણો બનાવતી દિશામાં એટલે અહીંયા આગળ એનો પ્રારંભિક વેગ V0 થશે અને 30 અંશનો ખૂણો બનાવતી દિશામાં જે છે એ બોલને ફેંકે છે એટલે આવું થયું। જે સ્થળેથી દડો ફેંકવામાં આવ્યો છે ત્યાંથી 10 મીટર ઊંચાઈએથી જે બિંદુએ દડો આવશે તે અંતર કેટલું મતલબ અહીંથી જે છે તમને આ અંતર શોધવાનું કીધેલું છે એવું થયું ઓકે। તો અહીંયા આગળ પહોંચશે અહીંયા આગળ 10 મીટર ઊંચાઈએ જ તો આ ધારો કે આનું નામ હું એ આપું અને આનું નામ બી આપું તો આપણે કહી શકીએ કે આ એ બી એટલે શું થયું તો દડો અહીંથી અહીંયા જાય છે તો આ જેટલી અવધિ થશે એટલું એ અંતર કાપે છે એમ કહી શકાય હે ને। એટલે લખી શકું કે અહીંયા આગળ દડાએ કાપેલું અંતર એ બી બરાબર કેટલું થશે અહીંયા આગળ અવધિ આર જેટલું થશે જેટલી દડાની અવધિ થશે એટલું જ એ અંતર કાપે છે એમ કહી શકાય અહીંથી બોલ જાય છે ને અહીંયા આગળ પડે છે તો આ લખ્યું છે એનું મિનિંગ કંઈક આવું કહેવા માગે છે। તો અવધિનું સૂત્ર શું છે આપણી પાસે V0² sin 2θ0/g આની અંદર કિંમત મૂકો V0 જે છે એ છે 10 બરાબર 10 મીટર પર સેકન્ડ એટલે V0 10 મૂકશું સાઈન 2θ થીટા કેટલો છે 30 ડિગ્રી અને જી બરાબર 10 લઈ લો એક 10 કેન્સલ થશે એટલે 10 × sin 60 થયા હે ને અને સાઈન 60ની વેલ્યુ શું તમે જાણો છો √3/2 હે ને તો √3/2 છે તો અહીંયા આગળ જે છે 5√3 આપણો આન્સર થયો આવા ફોર્મમાં જવાબ નથી આપ્યો તો √3ની વેલ્યુ તમે મૂકી શકો છો અને એને 5થી ગુણી શકો છો તમારો જે આન્સર છે એ કંઈક આવશે 8.66 મીટર ઓકે।
तो आ रीते तमे ने विचारी शको। कहेवानो अर्थ एवो थयो, अहींया एवुं ज कहेवा मांगे छे के अहींया आगळ अवधि जेटलुं जे अंतर जेटलुं अहींयाथी एवुं अहींया पड़शे तो आ शुं बिंदु सुधीनुं अंतर एटले बीजुं कंई नहीं पण शुं थयुं अवधि, अने एना परथी आपणे आपणो जवाब शोधी शकीए छे। ख्याल आवी गयो हशे तमने, ओके। चलो हवे एना पछीनो क्वेश्चन जोईए। जो क्वेश्चन नंबर 4, तमने एक आकृति आपी छे जेनी अंदर आकृति कंईक आवी आपे छे मने, अहींया आगळ एक्स अक्ष छे, अहींया वाय अक्ष छे, अहींया आगळ पी बिंदु कीधु छे, वेग जे छे ए 2 मीटर पर सेकंड कीधो छे, अहींया आगळ क्यू आप्यो छे ખૂણો 30 ડિગ્રી કીધો, અને વી ક્યુ બરાબર પણ 2 મીટર પર સેકન્ડ છે, આવું આપણને આપેલું છે। તમને કહે છે બે કણ પી અને ક્યુ ગતિ કરે છે, ક્યુની સાપેક્ષે પીનો વેગ શોધો। ક્યુની સાપેક્ષે પીનો વેગ એટલે વી પી ક્યુ શોધવાનો કીધો છે। આનું સૂત્ર શું થાય, વી પી માઇનસ વી ક્યુ થાય। તો તમને વેગ વી પી ખબર હોવી જોઈએ અને વી ક્યુ ખબર હોવી જોઈએ, તો બંને શોધી અને જવાબ મળી શકે છે। તમારા ઓપ્શન જે છે એ ઓપ્શન કંઈક આવા છે, હું અહીંયા લખી દઉં। પહેલું ઓપ્શન છે 1 માઇનસ √3, બધા મીટર પર સેકન્ડમાં જ છે, પછી છે 1 અને √3, પછી છે -√3 અને 1, અને છેલ્લું ઓપ્શન છે √3 અને 1। ચલો વિચારો અહીંયા આગળ, પહેલાં તો અહીંયા આગળ જે આ સદિશ જે દર્શાવ્યો છે કઈ દિશામાં દર્શાવ્યો છે આપણને, વાય અક્ષની દિશામાં। એટલે કે અહીંયા આગળ આપણે લખી શકીએ કે પી બિંદુ આગળ જે વેગનો જે સદિશ છે એ વાય દિશામાં છે, અને એ કેટલો છે, એનું મૂલ્ય શું છે, 2। એટલે લખી શકાય 2 મૂલ્ય છે અને એની દિશા શું છે, વાય એટલે જે કેરેટ, ઓકે। ચલો એ જ રીતે ક્યુ માટે લખીએ તો અહીંયા આગળ 30 અંશનો ખૂણો બનાવે છે, કઈ અક્ષ સાથે, એક્સ અક્ષ સાથે। એનો મતલબ એમ થાય કે કોઈક સદિશ એ હોય તો આપણે લખીએ છીએ એના બે પરસ્પર લંબ ઘટકો, આ ઘટક શું લખીએ છીએ, એ કોસ થીટા અને આનું નામ શું થાય છે, એ સાઇન થીટા। તો અહીંયા આગળ લખી શકું કે આનો ઘટક જે છે એ શું થશે, વી ક્યુ કોસ 30 i કેરેટ, એક્સ દિશાનો ઘટક લખ્યો મેં એટલે મેં આઈ કેરેટ લખ્યું છે, પ્લસ વી ક્યુ સાઇન 30 j કેરેટ। ચલો હવે અહીંયા આગળ જે કિંમતો છે એ આપણે મૂકી દઈએ, વી ક્યુ એટલે કેટલા છે, 2 છે તો 2 મૂકશું, કોસ 30ની વેલ્યુ શું, √3/2, તો અહીંયા મૂકી દઉં √3/2 i કેરેટ, પ્લસ વી ક્યુ, વી ક્યુ એટલે પાછા 2, અને સાઇન 30ની કિંમત શું છે, 1/2, ઓકે। તો ફાઇનલી મારો આન્સર આવે છે √3 i કેરેટ પ્લસ 2 અને 2 કેન્સલ એટલે માત્ર j કેરેટ, ઓકે। હવે શોધવાનું શું હતું આપણી પાસે, વી પી ક્યુ હે ને, એટલે કે ક્યુની સાપેક્ષે પીનો વેગ, એટલે સૂત્ર શું થાય, વી પી માઇનસ વી ક્યુ। ચલો વી પી આપણી પાસે શું છે, 2 j કેરેટ છે, માઇનસ વી ક્યુ કેટલા છે, માઇનસ છે એટલે આગળ માઇનસ આવશે, -√3i અને -j। ચલો અહીંયા આગળ પરિણામી શું થયું, -√3i અને 2j માંથી જે માઇનસ કરશો એટલે કેટલા વધશે, +j। મતલબ કે આને આમના સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય, -√3 અને 1, એવો આપણો જે ઓપ્શન છે એ સી છે, એટલે આપણે જવાબ લખીશું અહીંયા સી। ખ્યાલ આવી ગયો હશે, ઓકે। તો આ રીતે છે વસ્તુ બહુ જ સિમ્પલ, પણ થોડુંક આ રીતે વિચારશો તો તમને 100% આવડી જશે, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, બે પથ્થર છે એમને સમાન ઝડપ વી થી થીટા અને 90 માઇનસ થીટા કોણે ફેંકવામાં આવે છે, જો તેમની મહત્તમ ઊંચાઈ અનુક્રમે એચ અને એચ વન હોય તો અવધિ આર એચ અને એચ વન વચ્ચેનો સંબંધ કયો હશે, એ તમને અહીંયા આગળ પૂછેલું છે। એક છે r = 4√hh1, બીજો છે r = √hh1, ત્રીજું છે r = 4hh1, અને ચોથું છે આ પૈકી એક પણ નહીં। જુઓ પ્રશ્ન છે, બે પથ્થર છે સમાન ઝડપથી, બંનેની ઝડપ સરખી જ રાખી છે વી જેટલી, અને કેટલા ખૂણે ફેંક્યા છે થીટા અને 90 માઇનસ થીટા। તમે જાણો છો કે જો એકને થીટા ખૂણે અને બીજાને 90 માઇનસ થીટા ખૂણે ફેંકવામાં આવે તો બંનેની અવધિ સમાન હશે, એટલે અહીં આગળ લખી શકાય કે બંને માટે આર કેવો હશે, સમાન હશે, ઓકે। એક વસ્તુ તો નક્કી થઈ ગઈ,
કે આર બંને માટે અવધિ કેવી છે? સમાન. અને સમાન અવધિનું સૂત્ર શું? તો આર બરાબર આપણી પાસે શું સૂત્ર છે, ઓરિજિનલી શું લખીએ છે, વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી, આ એનું સૂત્ર છે, અવધિનું સૂત્ર. ઓકે, તો મારી પાસે એક આવું રિઝલ્ટ છે. તમે અહીંયા આગળ સાઇન ટુ થીટા ન લખ્યું હોય તો આપણે એને ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખી શકીએ છીએ. તો આવું મારી પાસે એક સમીકરણ છે, ખ્યાલ આવતો હશે. સાઇન ટુ થીટા છે એનું સાદુરૂપ આપણે ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખી શકીએ છીએ. ક્લિયર? આટલું અમારી પાસે સૂત્ર છે. થીટા ઝીરો ઓર થીટા કંઈ પણ લખી શકો છો. ઓકે, ચલો હવે તો અહીંયા આગળ જે છે, આપણે પહેલાં પ્રક્ષિપ્ત કોણ થીટા હોય ત્યારની વાત કરીએ. તો પ્રક્ષિપ્ત કોણ થીટા માટે મહત્તમ ઊંચાઈ શું થાય? તો એ મહત્તમ ઊંચાઈને એચથી દર્શાવવાની છે. તો યાદ કરો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું, આવું લખે છે, વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન શું લખીએ છીએ, અહીંયા થીટા ઝીરો બરાબર થીટા છે એટલે હું થીટા લખીશ, અપોન શું સૂત્ર છે, ટુ જી. ઓકે, એક મારી પાસે આ સૂત્ર છે. હું એક કામ કરું, અહીંયા આગળ બધે જે છે ખૂણો જ થીટા જ માટે લખીએ એટલે અહીંયા આગળ થીટા જ નામ રાખું છું. ઓકે, બીજો કોઈ વાંધો નથી. ચલો તો અને પ્રક્ષિપ્ત કોણ 90 માઇનસ થીટા હોય ત્યારે, તો પ્રક્ષિપ્ત કોણ 90 માઇનસ થીટા માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું? તો મહત્તમ ઊંચાઈ એને હું H1થી દર્શાવું છું. તો H1 બરાબર શું સૂત્ર થાય, વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાની કિંમત શું લેવાની છે મારે, 90 માઇનસ થીટા અપોન 2g. તમે જાણો છો કે 90 આવે એટલે વિધેય બદલાઈ જાય, સાઇન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, હે ને? તો અહીંયા આગળ સાઇન 90 માઇનસ થીટા એટલે શું થઈ જશે, કોસ થીટા. એટલે આનો જવાબ થાય H1 બરાબર વી ઝીરો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન 2g. તો મને એક રિઝલ્ટ આ મળ્યું. હવે જુઓ મારે ત્રણેય વચ્ચે સંબંધ શોધવાનો છે, H1 અને R સાથે. તો તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ, અહીંયા R બરાબર જે પણ જવાબો છે એમાં H અને H1 ગુણાયેલા છે, દેખાય છે? તો જો હું Hનો H1 સાથે ગુણાકાર કરું તો જુઓ ને, H બરાબર શું છે મારી પાસે, વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g, અને H1 બરાબર શું છે, વી ઝીરો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન 2g, આવો જવાબ છે. ઓકે, હવે ધ્યાનથી જોજો બરાબર આ વસ્તુ કે અહીંયા આગળ પરિણામી તમારો જવાબ શું થાય છે. તો અહીંયા આગળ 2 × 2 તો નીચે 4 થઈ જશે એટલે 1/4, અને આ જે પદ છે આવું થયું, વી ઝીરો સ્ક્વેર સાઇન, આવું લખાય, વી ઝીરો સ્ક્વેર સાઇન થીટા કોસ થીટા અપોન જી છે એ આખાનો સ્ક્વેર લખવું તો ના ચાલે. વી ઝીરો સ્ક્વેર બે વખત છે, હે ને? સાઇન સ્ક્વેર થીટા છે, કોસ સ્ક્વેર થીટા છે, અપોન જી. તો હું આના આવી રીતે લખી શકું છું. તો જુઓ ને, એની જગ્યાએ મારે આર લાવવો હોય તો આરનું સૂત્ર શું છે, ટુ વી ઝીરો સ્ક્વેર સાઇન થીટા કોસ થીટા અપોન જી. એટલે જો મારી પાસે અહીંયા આગળ વધારાના જો 2 આવી જાય ને, પણ અહીંયા સ્ક્વેર છે એટલે વર્ગ લાવવો હોય તો જો મારી પાસે 4 આવી જાય તો હું એની જગ્યાએ આર સ્ક્વેર લખી શકું છું. એટલે જો હું આને એવું કરું, 4 વડે ગુણી અને ભાગી દઉં તો આટલું જે પદ છે, આટલું 4 અને બાકીનું આટલું પદ, એટલું પદ ભેગું થઈ અને કોની કિંમત બનાવે છે, આર સ્ક્વેરની કિંમત બનાવે છે. તો એની જગ્યાએ આપણે આર સ્ક્વેર લખી શકીએ. તો નીચે જે છે એ 16 આવશે એટલે લખી શકું, H1 ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર બાય 16. તો તમે આરને સૂત્રનો કરતા કરી દો તો 16 અહીંયા જશે અને વર્ગમૂળ આવશે, તો 4 × √H1, એવો આપણી પાસે ઓપ્શન A છે. ઓકે, તો ત્રણેય વચ્ચે આ રીતે સંબંધ મળી શક્યો. વસ્તુ આટલી જ હતી કે એક ખૂણો થીટા હોય અને બીજો 90 માઇનસ થીટા હોય, હે ને? ત્યારે આપણે જાણીએ છીએ કે અવધિ કેવી હોય છે, સમાન હોય છે. તો અહીંયા આગળ એનો આપણે ઉપયોગ કર્યો, અવધિ સમાન અને એનું આપણી પાસે સૂત્ર હતું જ. પછી આપણે કોણ થીટા અને 90 માઇનસ થીટા હોય ત્યારની ઊંચાઈઓ શોધી અને એમનો ગુણાકાર કર્યો છે. જવાબમાં કઈ રીતે આર સેટ કરવો એટલું ખાસ તમારે અહીંયા શીખવું પડે. ઓકે, તો આ રીતે આપણે 5મો જે જવાબ છે એને તમે લખી શકો છો. હવે એના પછીનો 6ઠો ક્વેશ્ચન જુઓ. એની અંદર તમને છે ને એક આકૃતિ આપી છે, એમ કે છે, કિક મારેલા ફૂટબોલના 4 જુદા જુદા ગતિપથ આકૃતિમાં દર્શાવ્યા છે. દરેક ગતિપથને તેના વેગના સમક્ષિતિજ ઘટકના મૂલ્યોના ઉતરતા ક્રમમાં ગોઠવતા ખાલી જગ્યા હશે. ઓપ્શન છે 1, 2, 3, 4, 2, 3, 4, 1,
3412 4321 क्यों क्रम हे उतरतो क्रम ए अपन लखवा कीधो वेगना समक्षितिज घटकना मूल्यनों बात करी है आपने जुओ आपने जे छे ए ग्राफ आवी रीते दर्शावेलो छे अहीं आगळ एक्स अक्ष छे आ वाय अक्ष छे अहीं आगळ पहेलो जे प्रक्षिप्त गतिपथ बतावेलो छे ए वन आ रीते बतावेलो छे टू थ्री अने फोर ओके चारे चार जे गतिपथ बताव्या छे आ फोर थ्री टू अने वन ए गतिपथ आपणने आ रीते आपेला छे ओके अने प्रश्ननी अंदर आपणने कीधुं छे हूँ फरीथी कहूँ के कीक मारी अने फूटबॉल जे मारो छो कीक ने तो एना चार गतिपथ छे तमने कहे छे के दरेक गतिपथने एना वेगना समक्षितिज घटकना मूल्यना ઉતરતા ક્રમમાં ગોઠવવાનો કીધો છે વેગનો શું ઘટક લેવાનો છે સમક્ષિતિ જ ઘટક તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ દરેકમાં એણે જે આ કાપેલું અંતર આ અવધિ છે એ અલગ અલગ છે તો જો હું વાત કરું અહીંયા આગળ કે અવધિ છે તો અવધિનું સૂત્ર શું અવધિ આર બરાબર યાદ કરો વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી સૂત્ર છે સાઇન ટુ થીટા છે એને તમે ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખો તો આપણું આ સૂત્ર આવું બનશે અને વી ઝીરો સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અપોન જી લખી શકાય હું આને આવી રીતે લખું છું જોજો વી ઝીરો સ્ક્વેર છે એને આવું લખું વી ઝીરો ઇન્ટુ વી ઝીરો તો વી ઝીરો સાઇન થીટા એક સાથે લખીશ અને વી ઝીરો કોસ થીટા એક સાથે લખીશ ચાલે અપોન જી સમજાય છે શું કરું છું સૂત્રમાં વી ઝીરો સ્ક્વેરને મેં બે ભાગમાં લખ્યું અને એને આ રીતે લખ્યું હવે આ કોના સૂત્ર છે જુઓ ને પ્રારંભિક વેગના ઘટકોના સૂત્ર છે તમે યાદ કરો વી ઝીરો ઘટક છે તો એનો આ દિશાનો એક્સ દિશાનો જે ઘટક હોય એ વી ઝીરો કોસ થીટા ઝીરો થાય તો આ બાજુનો વાય ઘટક શું થાય વી ઝીરો સાઇન થીટા ઝીરો એનો મતલબ એમ થયો કે આનું નામ હું શું લખી શકું છું વી ઝીરોનો વાય ઘટક અને આનું નામ શું લખી શકું છું વી ઝીરોનો એક્સ ઘટક તો આ જે રિઝલ્ટ મળે છે એના પરથી તમે જોઈ શકો છો કે અવધિના અવધિ કેવી છે કોના સમપ્રમાણમાં તો સમક્ષિતિ દિશાનો જે વેગ છે એના સમપ્રમાણમાં તો લખી શકાય કે અહીં અવધિ આર છે કોના સમપ્રમાણમાં છે તો વેગનો જે સમક્ષિતિજ ઘટક એના સમપ્રમાણમાં તો એનો મતલબ સીધો થયો કે જેની અવધિ વધારે એનો વેગનો સમક્ષિતિજ દિશાનો ઘટક વધારે કહી શકાય તો તમે જુઓ અહીંયા આગળ આકૃતિ કોની અવધિ સૌથી વધારે છે કોણ સૌથી દૂર સુધી ગયું છે તો ગતિપથ ચાર હે ને આની અવધિ સૌથી વધારે છે માટે એનો વેગનો સમક્ષિતિજ ઘટક પણ સૌથી વધારે હશે એટલે આપણે લખી શકીએ આકૃતિ પરથી કે સૌથી વધારે કોનો સમક્ષિતિજ ઘટક સૌથી મોટો કોનો ચારનો પછી ત્રણ ઉતરતા ક્રમમાં લખવાનું છે એટલે ચાર પછી ત્રણ પછી બે અને પછી એક એટલે આપણો ઓપ્શન ડી આવશે ઓકે સમજાયું શું કીધું એ અહીંયા અવધિ પરથી આપણે એમનો સંબંધ મેળવી દીધો કે અવધિનો સંબંધ કઈ રીતે વેગના ઘટક સાથે છે તો એ વેગના સમક્ષિતિજ ઘટકના કેવું છે સમપ્રમાણમાં બસ એનો ઉપયોગ કર્યો છે અને આકૃતિ પરથી આ વસ્તુ આપણે લખી શકીએ છીએ ક્લિયર તો આપણો જવાબ આ રીતે થશે હવે પ્રશ્ન નંબર સાત એટલે ગ્રાફ આપ્યો છે તો પણ આપણે એના પરથી આવી રીતે વિચારી શકીએ પ્રશ્ન સાત છે એની અંદર એમ કહે છે કે એક બેટ્સમેન છે સિક્સર લગાવે છે અને દડો ગ્રાઉન્ડની બહાર જમીન પર જઈને પડે છે સિક્સર લગાવે એટલે ગ્રાઉન્ડની બહાર જઈ અને પછી પડે છે બેટ્સમેન દડાને ટી વન સમયે ફટકારે છે અને ટી ટુ સમયે દડો જમીન પર પડે છે નીચે દર્શાવેલ કયો આલેખ દડાની ગતિ દરમિયાન એના વેગના ઉધ્વ ઘટક વિરુદ્ધ સમયનો યોગ્ય આલેખ છે વેગનો જે ઉધ્વ ઘટક છે એટલે વી વાય અને સમયનો આલેખ જે છે એ કયો સાચો છે એ શોધવાનો કીધો છે તમને એટલી વસ્તુ ખ્યાલ આવી અહીંયા આગળ કે ટી વન જ્યારે સમય થાય છે ત્યારે ટી વન સમય કયો છે બોલને ફટકારવાનો સમય અને ટી ટુ સમય છે એ એ સમયે બોલ જમીનને અથડાય છે તમારી પાસે જે ગ્રાફ આપ્યા છે એ ગ્રાફ આવા આપ્યા છે અહીંયા આગળ વી વાય ઘટક છે પહેલો ગ્રાફ આવી રીતે આપ્યો છે અહીંયા આગળ આ સમય ટી વન અને પછી અહીંયા આગળ સમય ટી ટુ બીજો જે ગ્રાફ છે એ બીજો ગ્રાફ આ રીતે આપે છે આપણને અહીંયા છે સમય ટી બરાબર એનો આ રીતે દર્શાવે છે ટી વન સમયે વેગનો ઘટક આવો હશે અને પછી ઝીરો થશે અને પછી ઘટક જે છે ટી ટુ સમયે આ રીતે હશે
पछी त्रीजो जे ग्राफ छे त्रीजो ग्राफ कई काओ बतायो छे वी वाय छे ओके ग्राफ आओ बतायो छे के टी वन समय वेग आओ हशे पछी जीरो थशे अने पछी टी टू समय आवी रीते हशे आ ग्राफ सी छे अने ग्राफ डी नी अंदर आओ बतावे छे आपणने के टी वन समय आ स्थिति छे पछी आम स्ट्रेट आ लेग छे पछी टी टू समय आवी स्थिति दर्शावी छे। पहला तो तमे इमेजिन करो कि शू थतुं हशे ज्यारे बेट्समेन जे छे ए बॉल ने फटकारे छे त्यारे शू थाय बॉल जे छे ए ऊपर जशे है ने एटले एवो अर्थ थयो कि ज्यारे ए फटकारशे ए समये वेगनुं मूल्य केवुं हशे महत्तम है ने महत्तम वेग हशे वाय दिशानो वेग महत्तम हशे पछी ए बॉल ऊपर जशे महत्तम ऊंचाई सुधी पहोंचशे त्यारे ज्यारे महत्तम ऊंचाईए पहोंचे छे त्यारे एनो वेग शू थई जशे झीरो वेगनो वाय घटक शू थई जशे झीरो पछी ए बॉल नीचे आवशे एटले फरी पाछो अहींया झीरो वेग हतो फरी पाछो नीचे आवे छे एटले एनो वेग वधतो जशे એટલે એનો અર્થ એવો થયો કે શરૂઆત ક્યાંથી થઈ ટી વન સમયે વેગ વધારે હતો પછી એ ધીમે ધીમે વેગ શું થયો એ પોતે બોલ ઉપર જાય છે પણ વેગ શું થાય છે ઘટતો જાય છે ઘટતા 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 મહત્તમ ઊંચાઈએ વેગ ઝીરો થઈ જાય છે વાય દિશાના વેગની વાત કરું છું તો એ વેગ ઝીરો થઈ જાય છે ફરી પાછો બોલ નીચે આવે છે ત્યારે વેગ વધતા 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 એ બોલ પછી નીચે જમીનને અથડાય છે ઓકે તો એ પ્રમાણે આલેખ કયો દર્શાવે છે આ આલેખ સીની અંદર જુઓ ટી વન સમયે દેખાય છે વેગ મેક્સિમમ છે પછી એ શું થયું ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો અને શું થઈ ગયો ઝીરો જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો છે ત્યારે પછી શું થયું એની દિશા ઉલટાય છે અને ઉલટાયેલી દિશામાં એ શું કરે છે વેગ વધતો જાય છે ક્યાં સુધી વધે છે ટી ટુ સમય સુધી પછી એ અથડાય પછી પાછો ઉછળે આ બધું આપણે આગળ જતા જાણીએ છીએ પણ આપણને આટલી જ સ્થિતિમાં વાત કરી હતી કે જ્યારે એને ફટકાર્યો અને જ્યારે એ જમીનને અથડાયો એની વચ્ચેના સમયમાં શું થયો એનો જ આપણને આલેખ પૂછેલો છે માટે આપણો ગ્રાફ આ બનશે ક્લિયર ચલો પછી ક્વેશ્ચન નંબર 8 જુઓ પ્રશ્ન નંબર 8 જે કહે છે એની અંદર આપણને એવું આપે છે કે એક ટ્રેન છે એ 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૂર્વ દિશામાં ગતિ કરે છે પશ્ચિમ દિશામાં બંદૂકમાંથી 10 મીટર પર સેકન્ડના વેગથી ગોળી છોડતા તે ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શું હશે એ ઓપ્શન છે 120 મીટર 60 મીટર 30 મીટર અને 15 મીટર જુઓ ટ્રેન જે છે એ પૂર્વ દિશામાં જાય છે અને બંદૂકમાંથી ગોળી છે એ પશ્ચિમ દિશામાં આવે છે આપણે ધારી લઈએ કે ધારો કે જે પશ્ચિમ દિશા છે એ પશ્ચિમ દિશાને આપણે કારણ કે કોઈ દિશા તો દર્શાવવી જ પડશે તો ધન એક્સ દિશા લેતા તો શું થાય ચલો હવે આપણે વેગ બતાવીએ તો ટ્રેનનો વેગ વેલોસિટી ઓફ ટ્રેન કેટલો છે 5 મીટર પર સેકન્ડ કેવી દિશામાં પૂર્વ દિશામાં તો પશ્ચિમ દિશા ધન દિશા હોય તો પૂર્વ દિશા શું થશે ઋણ ધન દિશા થશે એટલે એને -5i² થી દર્શાવાય ખ્યાલ આવ્યો એ જ રીતે બંદૂકમાંથી ગોળી જે છે એ 10 મીટર પર સેકન્ડના વેગથી પશ્ચિમ દિશામાં જાય છે એટલે બુલેટ જે છે એનો જે વેગ છે એ કેટલો લેવાનો મારે 10 કઈ દિશામાં જાય છે પશ્ચિમ દિશામાં એટલે હું એને +10થી દર્શાવીશ તમને કહે છે કે એ 8 સેકન્ડમાં ટ્રેનને પસાર કરી દે છે એ બુલેટ છે એટલે જુઓ આવું થયું કે આમ ટ્રેન આવે છે અહીંથી બુલેટ જાય છે તો 8 સેકન્ડમાં એ આટલું અંતર કાપી દે છે આખી ટ્રેનને એ પસાર કરીને જતી રહે છે ઓકે તો તમારે શોધવાનું શું છે અહીંયા આગળ કે ટ્રેનની લંબાઈ શું હશે તો એનો અર્થ એવો થયો કે બુલેટે અહીંયા આગળ આટલું અંતર કાપ્યું એ બુલેટ જેટલું અંતર કાપશે એટલી ટ્રેનની લંબાઈ હશે 8 સેકન્ડમાં કાપેલા અંતર જેટલી તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય હે ને પણ અહીંયા આગળ સીધે સીધો બુલેટનો વેગ લઈ શકાય નહીં કારણ અહીંયા આગળ જે છે એ બુલેટ જે છે એ બુલેટ આ દિશામાં જાય છે તો ટ્રેન આ દિશામાં આવે છે માટે આપણે કયો વેગ ધ્યાનમાં લેવો પડે સાપેક્ષ વેગ ઓકે તો અહીંયા આગળથી લખીશું કે માટે અહીંયા આગળ ટ્રેનની સાપેક્ષે બુલેટનો વેગ શું થશે તો લખું કે ટ્રેનની સાપેક્ષે બુલેટનો વેગ કેટલો હશે બુલેટનો જે વેગ હશે એ વેગ ગુણ્યા એને પસાર કરવા લાગતો સમય એ જ શોધવાનો છે તો બુલેટનો વેગ કોની સાપેક્ષે ટ્રેનની સાપેક્ષે તો શું સૂત્ર થાય VB - VT થશે VB VB છે 10i²
माइनस वी टी शू है माइनस फाइव आई कैरेट मतलब के सरवाड़ो शू थयो 15 आई कैरेट मीटर पर सेकंड। तो लखी शकाय के माटे ट्रेन की लंबाई शू तो शू करशो बुलेट नो वेग गुण्या एने ए पसार करवा लागतो समय तो वी बी टी छे एने समय टी वडे गुणवानो छे आनी वेल्यू 15 छे अने गुण्या 8 आई गयो तमारो जवाब। तो तमने जे छे ए ट्रेन नी जे लंबाई छे ए लंबाई आ रीते मळी जशे। ओके बहु सिम्पल ज क्वेश्चन हतो बराबर। तो आ रीते जवाब शोधी शको छो तमारो आंसर 120 मीटर थाय ने। ओके तो अहीं आगळ आपणो जवाब 120 मीटर आव्यो। तो सापेक्ष वेग ध्यान में लेवानो हतो मूल वस्तु आटली ज हती। पछी क्वेश्चन नंबर 9 छे मारी पासे के एक कण टी बराबर 0 समय उगम बिंदु आगळथी गति शुरू करे छे एना वेगनुं आपणने आवुं कंईक सूत्र आपे छे वी बराबर वी जीरो आई केरेट प्लस ए उमेगा कॉस उमेगा टी इंटू जे केरेट छे। तो एना गतिपथनुं सूत्र आपणने मेळवानुं कीधेलું छे। आपणी पासे ऑप्शन छे के वाय बराबर ए साइन ओमेगा टी बीजू ऑप्शन है वाय बराबर ए कॉस ओमेगा टी तीजू ऑप्शन है वाय बराबर ए साइन ओमेगा एक्स अपॉन वी जीरो अने चौथू जे ऑप्शन है ये वाय बराबर ए कॉस ओमेगा एक्स अपॉन वी जीरो आवा आपने ऑप्शन आपेला है। जो पहला तो आप अँ आग कही है कि आज समीकरण है हूँ विचारूँ तो आना पर लखी शक है कि आ वेगनो एक्स घटक थे प्लस आ वेगनो वाय घटक दर्शावे एम कहवाय एटले आग लखी शक है कि वेगनो एक्स घटक शू है वी जीरो है आना पर लखी शकी आप। चलो हवे जो वेगनो एक्स घटक वी जीरो है वेग एटले शू लखीए छे आपणे डी एक्स बाय डी टी है ने एक्स नू तमे समय सापेक्ष विकलन करो तो तमने वेग मळी शके एटले हूँ आने लखी शकुं छूं कि आ पद शू दर्शावे छे डी एक्स बाय डी टी छे एटले वेगनी जग्याए अहींया आगळ डी एक्स बाय डी टी लखी शकाय। एक काम करिए टी वाळुं पद जो बराबरनी आ बाजू लई जईए अने पछी हूँ आनुं संकलन करी दऊं तो मने शू रिजल्ट मळे जुओ ने संकलन डी एक्स बराबर वी जीरो प्रारंभिक वेग केवो होय अचळ है ने એટલે વી ઝીરો સંકલન ડી ટી લખી શકાય તો ડી એક્સનું સંકલન થશે એક્સ અને ડી ટીનું સંકલન થશે ટી તો આના પરથી મને સમય ટીની કિંમત કંઈક મળી એક્સ અપોન વી ઝીરો તો મને સમય ટી વિશે માહિતી મળી ગઈ આ પરથી। એ જ રીતે આ એક્સ ઘટક શોધ્યો છે એ જ રીતે હું વાય ઘટકની વાત કરું તો વી ઝીરો વાય બરાબર અથવા વી વાય લખું સોરી વી એક્સ અને વી વાય લખીએ तो वी वाय बराबर शू है ए ओमेगा कॉस ओमेगा टी आव है फरी थी वी वाय एटले शू लखाय डी वाय बाय डी टी लखाय है ने जे सदीश आर है एनो कयो घटक है आ वाय दिशा एटले डी वाय बाय डी टी आपणे सदीश आर बराबर एक्स आई प्लस वाय जे जाणीए छे है ने एटले एक्स आई एटले एक्स दिशाना घटकनी वात छे अने वाय जे एटले वाय दिशाना घटकनी वात छे माटे तो हूँ आना पर जो एक काम करूँ के फरी पाछू टी वाळू पद अहीं लई जाऊँ तो लखी शकाय डी वाय इज इक्वल टू ए ओमेगा कॉस ओमेगा टी इंटू डी टी फरी पाछू जो तमे आनु संकलन करी दो तो शू रिजल्ट मळे संकलन डी वाय बराबर ए अने ओमेगा अचळ कहेवाय तो खाली कोनू संकलन करवानू आवे कॉस नू। ओके डी वाय नू संकलन थशे वाय હવે હું કહું તમને કોસ ઓમેગા ટી છે તો એનું સંકલન થાય સાઇન ઓમેગા ટી પણ હજી અહીંયા આગળ માત્ર થીટા હોત તો આપણે થીટા જ લખતા હોઈએ છીએ પણ આમાં પણ હજી ટી વાળું પદ છે તમે સંકલન ટી સાપેક્ષ કરી રહ્યા છો ડી ટી એટલે તો જ્યાં સુધી ટી વાળું પદ હોય એનું ફરીથી સંકલન કરવું પડે કારણ કે આ તો તમે ખાલી કોસનું કર્યું કોસ થીટાનું સાઇન થીટા કર્યું પણ અહીંયા આગળ થીટાવાળા પદમાં જ્યાં સુધી સમયવાળું પદ હોય એનું ફરીથી વિકલન કરવું પડે માત્ર ટી હોત તો ટી જે છે ટીનું વિકલન વન જ થાય એટલે જવાબમાં ફેર ન પડે પણ જે વિકલન કરવાનો એનો જે જવાબ આવે એ હંમેશા છેદમાં લખાય તો ઓમેગા ઇન્ટુ ટી છે તો એનું વિકલન શું થાય ઓમેગા થઈ જશે ટીનું ટી સાપેક્ષ વન અને એને હંમેશા ક્યાં લખાય છેદમાં આ એક સંકલનની રીતમાં આ સમજવાની વસ્તુ છે તમારે એટલે હું કહું છું અહીંયા તો સંકલન કોસ થીટાનું થઈ ગયું સાઇન થીટા અને આની અંદર ઓમેગા ટીનું જે પણ વિકલન થાય એ ક્યાં લખવાનું છેદમાં વિકલનો
फरीथी बोलीश तो ओमेगा ने ओमेगा कैंसल थशे तो आपणी पासे समीकरण वध्युं वाय बराबर ए साइन ओमेगा टी है ने। आनी अंदर हूँ एक काम करी शकूँ छूँ टी बराबर एक्स अपॉन वी जीरो मूकी शकूँ छूँ तो टी नी जगह हूँ एक्स अपॉन वी जीरो मूकी दो तो आम तो आनी अंदर बे ऑप्शन थे अपनी पास उमेगा इंटू टी नी जगह आप शू लखी सकिए एक्स अपॉन वी जीरो तो वधारे प्रॉपर आपणो आंसर हो तो ये कयो छे आपणो आंसर छे ए साइन उमेगा इंटू एक्स अपॉन वी जीरो ओके तो आ रीते आपणे एनु गतिपथनु समीकरण शू बने छे चेक करी शकीए कहेवानो अर्थ वेग जे छे वेग एटले एक्स दिशानो वेगनो घटक छे तो एने डीएक्स बाय डीटी लखी शको एक्स घटकनुं टी सापेक्ष विकलन अने वाय छे त्यारे एने dy बाय डीटी लखी शको छो अने एना परथी वाय शोधी शकाय कई रीते तो संकलन કરીને ओके सीम्पल छे आ रीते खाली સંકલનમાં એક પદ મેઈન આ સમજવાનું હતું એના માટે ખાસ આ જરૂરી હતું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ ચલો એમાં કહે છે એક્સ વાય સમતલમાં ગતિ કરતા કણના યામ આપણને આપે છે કે એક્સ બરાબર છે એ સાઇન ઓમેગા ટી અને વાય બરાબર છે એ કોસ ઓમેગા ટી તો પ્રશ્ન છે કે આ પદાર્થનો ગતિપથ કેવો હશે લંબગોળ હશે વર્તુળાકાર પર્વલયાકાર કે સુરેખ પથ પર પણ એક્સ અને વાય અક્ષને સમાન રીતે ઢળતી દિશામાં શું જવાબ આવે જો અહીંયા આગળ સમીકરણનો જવાબ મેળવવા હું બંનેનો સ્ક્વેર કરી અને સરવાળો કરું તો આનો સ્ક્વેર શું થાય એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ વાય સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરો તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી થાય આમાંથી એ સ્ક્વેર કોમન શું વધે સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ કોસ સ્ક્વેર ઓમેગા ટી અને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું હોય વન એનો અર્થ એવો થયો કે સમીકરણ મને કયા પ્રકારનું મળ્યું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર તો આવું જે સમીકરણ છે તમે ભણીને આવ્યા છો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર હોય તો આપણે જાણીએ છીએ કે એ ગતિપથ કેવો આકાર હોય વર્તુળાકાર એટલે કે અહીંયા આગળ આપણો જે પદાર્થ છે એનો ગતિપથ વર્તુળાકાર હશે એમ કહી શકાય તમે જાણતા હશો વાય બરાબર એમ એક્સ પ્લસ સી સમીકરણ મળે તો ગતિપથ સુરેખ કહેવાય બરાબર પછી આપણે પર્વલય આકારનું પણ સમીકરણ ભણ્યા હતા વાય બરાબર એ એક્સ માઇનસ બી એક્સ સ્ક્વેર આવું સ્વરૂપ હોય તો પર્વલય આકાર કહેવાય એટલે કોઈપણનું પરિણામી સમીકરણ મળે એના પરથી ગતિપથ કેવો છે એ આપણે હંમેશા નક્કી કરી શકીએ છીએ તો જુઓ આજે આટલા એમસીક્યુ મેં કરાવ્યા છે તમે ખાસ એની પ્રેક્ટિસ કરી લેજો ફરીથી એક વખત એને જોઈ લેજો એટલે તમને વધારે ખ્યાલ આવે અગાઉ પણ આપણે આ ચેપ્ટરના કરેલા જ છે એમસીક્યુ છતાં પણ હું હજી પણ થોડાક આ રીતે કરાવું છું જેથી તમે પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહેશો ઓકે okay?